जय श्री कृष्ण बाळको, नमस्कार। आज आपणे धोरण एक विषय हिंदी, जेमां अगाउना वीडियोमां आपणे हिंदीनुं पेपर समझाता, आज आपणे ड मूळाक्षर लईशुं। आपणे ठ सुधीना मूळाक्षरो भणी गया छीए, तो हवे बाळको आपणे ड ड हिंदीमां पण ड से डमरू कही शकाय, अने गुजरातीमां पण ड से डमरू पण कही शकाय, ड से डब्बो पण कही सकाय, ड से डब्लू पण कही सकाय। चलो हवे ड, आ हिंदी नो ड, आ आपणो गुजराती मूळाक्षर ड। ड से डमरू, डमरू एटले ढाकलू। आपणे ઘણાના ત્યાં માંડવો નાખ્યો હોય, માતાજીનો ભૂવા તેડાયા હોય, ઘણાને ત્યાં હોય છે ન, જ્યારે નિવેદ હોય ત્યારે અથવા માતાજી બેસાડવાના હોય આવા કોઈ કારજ હોય ત્યારે ભૂવા જે આવે ત્યારે એ ઢાકલું વગાડતા હોય છે, ડમરા જેવું। ડમરું હોય ને, ડમરું જેવું જ હોય છે, એટલે કે ડમરુંને જ ઢાકલું કહી શકાય। ડ સોધી તેના ફરતે ગોળ કરો। ચલો આપણે હવે આમાં ડ સોધી, આ રહ્યો ડ, તો એના ફરતે ગોળ કરીશું। છ, આની ફરતે ગોળ નહીં થાય, આ રહ્યો ડ, એના ફરતે ગોળ કરીએ। ત, ગોળ નહીં થાય। ચ, નહીં ગોળ થાય, આવ્યું ડ, ડ સે ડમરું। ગ, ખ, ન, થ, ડ, ઠ, ટ અને ડ। આપણે જ્યાં જ્યાં પણ આપણને ડ દેખાયો ત્યાં આગળ આપણે ડ ઉપર ગોળ કરી દીધું। હવે મહાવરો કરો। બાળકો, હું વારે વારે આ વિડીયોમાં કહું છું કે મહાવરો એટલે શું સમજવું, કે હરોળમાં જે પહેલો મૂળાક્ષર આપ્યો છે કે ભાઈ ડ, તો આખી આડી હરોળ એ જ મૂળાક્ષરથી ભરવી। અહીંયા બીજો મૂળાક્ષર આપ્યો હોય તો એ જ મૂળાક્ષરની આ આખી લાઈન ભરવી, એને મહાવરો કર્યો કહેવાય। પણ આપણે અત્યારે એકલો ડ જ કર્યો છે એટલે બધા બોક્સ ખાલી ડથી ભરવાના જ રહેશે। ઘણા પરીક્ષાના પેપરોમાં આખો કક્કો લખે છે, આવી બધી ભૂલો કરતા હોય છે, પણ ના, બોક્સમાં જે મૂળાક્ષર આપ્યો હોય એના જેવા જ મૂળાક્ષરો આડી હરોળમાં ભરવા, એને મહાવરો કર્યો કહેવાય। તો બાળકો, ડ ડ ડ દસે ડમરું, દસે ડમરું, દસે ડમરું, ડગ ડગર, ઘણું બધું થાય, દસે ડમરું, 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 દસે ડમરું। આ હતો આપણો ડ મૂળાક્ષરનો મહાવરો। હવે આપણે ડ ની નીચે લીટી કરો, શબ્દ વાંચવાના, જ્યાં જ્યાં ડ આવે એની નીચે આપણે લીટી કરવાની રહેશે। ચલો, પેડ, પેડ એટલે ઝાડ, ખીડકી એટલે બારી, લડકા છોકરો, પહાડ પર્વત, ઠંડ ઠંડી, ડરના ડરવું ભય લાગે। ડ ને ડ થી શરૂ થતા શબ્દ સાથે જોડો। તમારે સ્વાધ્યાય પોથીમાંનું ચિત્ર આપેલું છે, તમારે ચિત્ર સાથે જોડવાનું રહે અને નોટમાં આ જ પ્રમાણે તમારે લખવાનું રહેશે। ચલો, ડ સે ડમરૂ, ડફલી ચમચ, નહીં જોડાય ડલિયા, જોડાશે મછલી, નહીં જોડાય ડગર, જોડાશે નહીં ગાજર, નહીં જોડાય। ડ થી જુદા અક્ષર પર ચોકડી કરો, ડ ઉપર નહીં કરવાનું, એનાથી જુદા અક્ષર પર ચોકડી કરવાની છે, ડ ઉપર કરવાની નહીં। આ રહ્યો ડ થી જુદો અક્ષર, છ, ચ, ત, ટ, ઠ, થ, હ, ઈ અને ડ, આપણે વાંચતું જવાનું, જે ડ આવે એને છોડી દેવાનું અને બીજા અક્ષર આવે અહીંયા ચોકડી કરવાની। હવે શબ્દમાંથી ડ શોધી ગોળ કરો। ડ કાર, આપણે જે ઓળકાર ખાઈએ એ ડગ, પગલું ભરીએ એટલે ડગ, ડમ ડમ, નીડર, ડમ ડમ એક અવાજ આવ્યો, નીડર, તો આપણે ડની ફરતા ગોળ કરી દીધું। હવે આજથી આપણે હિન્દીનો કક્કો નોટમાં લખવાની, આખી આખી લાઈનો ભરવાની છે, હરોળમાં ઊભી લીટી દોરી દેવાની અને એક પેજ પર બે જ લાઈન કરવાની, કેટલી, ઓનલી ટુ, એક પેજમાં
બે લાઈન આ ત્રીજી લાઈન બીજા પેજ પર જવા દેવાની સૂચના સાંભળી લેજો બાળકો નોટો તપાસવા લઈને આવો ત્યારે એક જ પેજની અંદર ત્રણ ત્રણ ચાર ચાર લાઈનો લખવાની નથી સરસ અને સુંદર દેખાય માટે એક પેજમાં ફક્ત આપણી સ્કૂલમાં જો તમે હો તો હું એ જ પ્રમાણે વર્ક કરાવું છું એક પેજમાં બે જ લાઈન વચ્ચે એક લીટી દોરવાની એક બાજુ કની લાઈન બીજી બાજુ ખમી લાઈન ચલો શરૂ કરીએ આ ગુજરાતી નો કહો હિન્દી નો કહો ક ક કમલકા 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 ક ખ ખલકા ખ ખ ખરલકા ખ ખ ખરગોશકા ખ જે પણ કહો તે ખ ખરગોશકા ખ 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 ગ ગમલે કા ગ ગમલા એટલે કુંડુ ગ ગમલે કા ગ ગ ગમલે કા ગ ગ ગમલે કા ગ ગ ગમલે કા ગ ગ ગજાનન ગણપતિ મહારાજ કા ગ એ પણ કહી શકે ને ગણપતિ આવે છે હવે ગ ગમલે કા ગ તો બાળકો આ હતો આપણો આજનો મૂળાક્ષર ડ અને આજથી આપણે હિન્દીમાં કકો શરૂ કર્યો છે કારણ કે ઘણાને હિન્દી મૂળાક્ષરો લખવામાં તકલીફ પડે છે એટલે આવી રીતે હરોળ ઊભી હરોળમાં ભરશો એક પેજમાં બે લાઈન યાદ રાખજો તો તમને સરસ અને ઝડપથી આવડી જશે જય શ્રી કૃષ્ણ.